सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। पुलिस कॉन्स्टेबल ने 100 मार्क्स नी મોડેલ પ્રશ્નપત્રની ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ। આ 100 માર્ક્સના પ્રશ્નો પોલીસ કોન્સ્ટેબલના 2018ના અભ્યાસક્રમને આધારિત બનાવવામાં આવ્યા છે। ચેક કરતા જાજો કેટલા પ્રશ્નો તમારા સાચા પડે છે, મનમાં અંદાજ લગાડજો, કોમેન્ટમાં મને જણાવજો અને તૈયારી પણ એ રીતે કરજો। કાંઈ નહીં તો છેલ્લે તમને આ 100 પ્રશ્નોના જવાબ તો ખબર પડશે જ। પહેલો પ્રશ્ન છે, કયા સચિવે ભારતના રાજ્યોને એક કરવામાં મદદ કરી હતી? સચિવનું નામ મિત્રો છે વી કૃષ્ણ મેનન। જે તે વખતે વી કૃષ્ણ મેનને ભારતના રાજ્યોને એક કરવામાં મદદ કરી હતી। બીજો પ્રશ્ન છે, કેન્દ્રીય જાહેર સેવા આયોગને કોને ઉદ્દેશીને પોતાનો રિપોર્ટ રજૂ કરે છે? તો કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી એ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનો રિપોર્ટ રજૂ કરે છે। ત્રીજો પ્રશ્ન છે, વિધાનસભાની બેઠકોની સંખ્યા શેના આધારે નક્કી થાય છે? તો વસ્તીના ધોરણોથી વિધાનસભાની બેઠકોની સંખ્યા નક્કી થતી હોય છે। ચોથો પ્રશ્ન છે, ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે? ભારતના 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે। પાંચમો પ્રશ્ન, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ। છઠ્ઠું, મુસ્લિમ મહિલાને છૂટાછેડા વખતે સંરક્ષણ આપવું તેવો ખરડો કયા કેસના વિવાદમાંથી થયો? તો મુસ્લિમ મહિલાને છૂટાછેડા વખતે સંરક્ષણ આપવું એવો ખરડો મિત્રો સાહાબાનું કેસથી થયો હતો। સાતમો, સંયુક્ત રાષ્ટ્રોના બધા સભ્ય રાષ્ટ્રોની સમિતિ કઈ છે? તો સામાન્ય સભા એ સંયુક્ત રાષ્ટ્રોના બધા સભ્ય રાષ્ટ્રોની સમિતિ છે, જેનું નામ છે સામાન્ય સભા। આઠમું, બંધારણ કેટલામાં સુધારણા દ્વારા શિક્ષણનો સમાવેશ સંવર્તી સૂચિમાં કરવામાં આવ્યો છે? તો બંધારણના 42માં સુધારાથી શિક્ષણનો સમાવેશ સંવર્તી સૂચિમાં કરવામાં આવ્યો છે। નવમું, યુએનના પ્રથમ મહામંત્રી કોણ હતા? તો યુનાઇટેડ નેશન્સના પ્રથમ મહામંત્રી હતા મિત્રો ટ્રિગવેલી। ફરીથી બોલું છું, ટ્રિગવેલી। દસમો, ભાષાવાર રાજ્યોની પુનઃરચના માટે કઈ સમિતિ નિમવામાં આવી હતી? તો ન્યાયમૂર્તિ સમિતિ। અગિયારમો, ભારતની ગાયો સાથે કઈ ઊંચી ઓલાદની ગાયોનું સાંકળવામાં આવે છે? તો ભારતની ગાયો સાથે મિત્રો સ્વિસ અને જર્સી ગાયોને સાંકળવામાં આવે છે। બારમું, વલસાડ પાસેનું અતુલ કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો વલસાડ પાસે આવેલું અતુલ એ રસાયણ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે। તેરમું, ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં કોનો ફાળો રહેલો છે? ડૉક્ટર વર્ગીસ કુરિયનનો ફાળો મિત્રો ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં રહેલો છે। ચૌદમું, રિલાયન્સ રિફાઇનરી ગુજરાતના કયા શહેર પાસે આવેલી છે? તો રિલાયન્સ રિફાઇનરી ગુજરાતના જામનગર શહેર પાસે આવેલી છે। પંદરમું, જમશેદપુર હાલના કયા રાજ્યમાં છે? તો જમશેદપુર પહેલાં બિહારમાં હતું, જે હાલ હવે ઝારખંડમાં આવે છે મિત્રો। સોળમું, ભારતમાં ગરમ કાપડની પહેલી મિલ ક્યાં શરૂ થઈ હતી? તો કાનપુરમાં પહેલી મિલ ગરમ કાપડની શરૂ થઈ હતી। સત્તરમું, કર્ણાટકના કયા સ્થળે ખાંડ ઉદ્યોગ વિકસ્યો છે? કર્ણાટકના બેલગામ સ્થળે ખાંડ ઉદ્યોગ વિકસ્યો છે। અઢારમું, જાપાનના હોનસ્યુ ટાપુ પર કયું ઉદ્યોગ વિકસ્યું છે? જાપાનના હોનસ્યુ ટાપુ પર ઓસાકાનો ઉદ્યોગ વિકસ્યો છે। ઓસાકા એ શું મને નથી ખબર, તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। ઓગણીસમો, બાયોટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે? તો તબીબી અને મેડિકલ ક્ષેત્રે। વીસમો, દાંતમાં રહેલો સૌથી સખત પદાર્થ કયો છે? તો ઇનેમલ એ દાંતમાં રહેલો સૌથી સખત પદાર્થ છે। મેલેરિયામાં કઈ દવા વપરાય છે? તો Q9 નામની દવા મિત્રો મેલેરિયામાં વાપરવામાં આવે છે। બાવીસમો, ડાયાલિસિસની સારવાર ક્યાં અપાય છે? તો ડાયાલિસિસની સારવાર મિત્રો કિડનીના રોગ માટે આપવામાં આવે છે। ત્રેવીસમો, ત્રિગુણી રસીથી કયા રોગનું રક્ષણ થતું નથી? તો મિત્રો ત્રિગુણી રસીથી ટાઇફોઇડ નામના રોગનું રક્ષણ નથી થતું।
વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બર. 25મો કઈ વનસ્પતિમાં ક્લોરોફિલ હોય છે? તો લીલ નામની વનસ્પતિમાં મિત્રો ક્લોરોફિલ હોય છે. પછીનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને તેમાં રહેલો કયો પદાર્થ ગરમ કરે છે? તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને તેમાં રહેલો નિક્રોમ નામનો પદાર્થ ગરમ કરે છે. 27મું, સર્વગ્રાહી બ્લડ ગ્રુપ કોને કહે છે? તો એ અને બી. 28મું, સૂર્યના કિરણો વડે રોગની સારવારને શું કહે છે? તો હિલિયોપેથી જે સારવારની પદ્ધતિ છે એ સૂર્યના કિરણો વડે રોગની સારવાર કરે છે. 29મું, ઓઝોન વાયુનું આવરણ કયા વિસ્તારમાં છે? તો એ વિસ્તારનું નામ છે વાતાવરણમાં સ્ટ્રોપોસ્ફિયર, વૈજ્ઞાનિક નામ છે સ્ટ્રોપોસ્ફિયર. 30મું, વાતાવરણનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? બેરોમીટર. 31મું, ગ્રીન હાઉસ અસર મુખ્યત્વે કયા વાયુને આભારી છે? કાર્બન ડાયોક્સાઇડ. 32મું, સજીવોની રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ. 33મું, દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? કલમ નંબર 29. 34મું, કિંમતી જામીનગારીઓનો વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો કલમ નંબર 30. 35મું, ગુનાની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો કલમ નંબર 40. અને ઈજા શબ્દની વ્યાખ્યા હેઠળ આપવામાં આવી છે? તો કલમ નંબર 44. આઈપીસી 1860ની કલમ નંબર 45 મુજબ જીવન એ શબ્દ કોનો નિર્દેશ કરે છે? તો આઈપીસીની કલમ નંબર 45 મુજબ જીવન એટલે માનવીના જીવન. 38મો, આઈપીસીની કલમ નંબર 46 મુજબ મૃત્યુ એ કોના નિર્દેશ કરે છે? તો મૃત્યુ એ માનવીના મૃત્યુની વાતનો નિર્દેશ કરે છે. ડેટ્રોઇટ શહેર કોનું વતન છે? તો ડેટ્રોઇટ નામનું શહેર એ હેરી ફોર્ડનું વતન છે. અમદાવાદમાં કયા કાપડના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર છે? તો અમદાવાદ એ મિત્રો સુતરાઉ કાપડના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર છે. કયો ઉદ્યોગ ઓક્ટોબરથી એપ્રિલ સુધી જ ચાલુ હોય છે? તો ખાંડ ઉદ્યોગ એ ઓક્ટોબરથી એપ્રિલ સુધી જ ચાલુ હોય છે. ભારતમાં 1921માં કુલ વસ્તી કેટલી હતી? 1921માં ભારતની કુલ વસ્તી હતી 25.1 કરોડ. ભારતમાં તાર સેવાનો આરંભ કયા વર્ષથી થયો હતો? 1839થી. વિશ્વમાં મનુષ્ય વપરાશ માટેનું પાણી કેટલા ટકા છે? તો વિશ્વમાં મનુષ્ય વપરાશ માટેનું પાણી ફક્ત ને ફક્ત 1% જ છે મિત્રો. અંબુજા સિમેન્ટ ફેક્ટરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? ગુજરાતમાં કોડીનાર ખાતે અંબુજા સિમેન્ટ ફેક્ટરી આવેલી છે. 46મું, મેકલના ડુંગરમાંથી કઈ નદી નીકળે છે? તો જવાબ આવશે મહાનદી. 47મું, ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન મુખ્યત્વે શાના માટે જાણીતો છે? તો ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષીઓ માટે જાણીતો છે. 48મું, સ્ટીલ બનાવવા માટે લોખંડમાં મુખ્યત્વે શું ભેળવવામાં આવે છે? મેગેનીઝ. 49મું, કલ્પકમનું પરમાણુ વિશ્વવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? તો કલ્પકમનું પરમાણુ વિદ્યુત મથક મિત્રો તામિલનાડુ રાજ્યમાં આવેલું છે. 50મો પ્રશ્ન, ગુજરાતના કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે? તો રવિશંકર રાવળ. 51મો, બે અક્ષાંશ ઋતુ વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? તો 111 કિલોમીટર. ચા અને કોફીના પાકની ખેતી કઈ પદ્ધતિથી ખેતી ગણાય છે? તો એ ચા અને કોફી એ બાગાયતી ખેતીમાં આવે છે મિત્રો. 53મું, રાજસ્થાનમાં કયા સ્થળે પરમાણુ વિદ્યુત મથક આવેલું છે? તો રાવત ભાટા ખાતે મિત્રો રાજસ્થાનમાં પરમાણુ વિદ્યુત મથક આવેલું છે. ગુજરાતનો કયો પ્રદેશ સારી જાતના ઘઉં પકવે છે? તો ભાલ પ્રદેશ. કયું ધાન્ય અનાજનો રાજા કહેવાય છે? ઘઉં. ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે? તો ચરોતર પ્રદેશ. ભારતમાં ઊંચી ઓલાદની ગાયો કઈ છે? તો સાહવાલ અને સિંધી. કયું પશુ રણનું વાહન કહેવાય છે? ઊંટ. ગાંધીજીએ સમાજ સુધારણા અંગેના મહત્વના લેખો કયા પત્રમાં લખ્યા હતા? તેનું પત્રનું નામ છે હરિજન. ભારતીય સમાજનો અભ્યાસ માર્ક્સવાદી પરિપ્રેક્ષ્યથી કોણે કર્યો છે? તો ડૉક્ટર ડીપી મુખર્જીએ.
ડાંગ જિલ્લાના વિસ્તારમાં જંગલ વિસ્તારમાં વસતા લોકો અને બ્રિટિશ શાસનકર્તા વચ્ચે સંબંધોના અભ્યાસ કોણે કર્યો હતો? તો મિત્રો, ડાંગ જિલ્લા વિસ્તારમાં વસતા લોકો અને બ્રિટિશ શાસનકર્તા વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરનાર મનોવૈજ્ઞાનિક છે ડેવિડ હાર્ડી મન્સ. 62મો, જ્ઞાતિ વ્યવસ્થામાં પણ પરિવર્તન શક્ય છે એવું ક્યાં સમાજશાસ્ત્રી માને છે? તો ડૉક્ટર એમ એન શ્રીનિવાસનના મતે જ્ઞાતિ વ્યવસ્થામાં પણ પરિવર્તન શક્ય છે. વૈશ્વિકરણને સંઘર્ષના રૂપમાં કોણ જુએ છે? તો ટી એમ એરિક્સન. પોતાની જ્ઞાતિમાં લગ્ન એટલે ક્યાં લગ્ન? તો આંતર લગ્ન. પંચાયતોને વિભિન્ન વિકાસ કાર્યક્રમોની જાણકારી કોણ આપે છે? તો ગ્રામ સેવક. 66મો, પંચાયતી રાજ પ્રણાલીનો આધાર કોને માનવામાં આવે છે? ગ્રામસભાને. પંચાયતી રાજનું માળખું કેવું હોય છે? તો ત્રિસ્તરીય હોય છે. 73મો, બંધારણીય સુધારો પંચાયતોના સંદર્ભમાં ક્યારથી અમલમાં આવ્યો? તો 1993થી. ભૂદાન અને ગ્રામદાન ચળવળના પ્રણેતા કોણ હતા? વિનોબા ભાવે. 70મો, ગામના દરેક મતદારો કોને ચૂંટે છે? તો ગામના દરેક મતદારો સરપંચને ચૂંટે છે. લખાણમાંથી કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે શું વપરાય છે કોમ્પ્યુટરમાં? ફાઇન્ડ. લિંકના ઉપયોગથી એક પછી એક પેજ પર જવાની પ્રક્રિયાને શું કહેવાય છે? વેબ સર્ફિંગ. કોમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા કોનો ઉપયોગ થાય છે? તો માઇક્રોફોન. કોમ્પ્યુટરમાં સૌથી નાનું કોમ્પ્યુટર કયું છે? તો PDA. 75મો, ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે? તો રિસાયકલ બિનમાં. 76મો, જે ગુનાહિત કૃત્ય માટે દેહાંત દંડની સજા થઈ શકે તે કેસમાં દેહાંત દંડની સજા કરવી મરજિયાત છે? મિત્રો, ચૂંટણી સંબંધિત ગુનાઓ પૈકી કયો ગુનો પોલીસ અધિકારીનો ગુનો છે? તો વોટિંગ મશીનમાં કપટપૂર્વક છેડછાડ કરવી. મનુષ્યના જિંદગી વિરુદ્ધના ગુનાઓ અંગે IPCના પ્રકરણ નંબર 16માં જોગવાઈ છે. મિત્રો, દેશના કારોબારી વડા એટલે રાષ્ટ્રપતિ. ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? જય હિન્દ. સંસદની જાહેર હિસાબી સમિતિમાં કેટલો સભ્ય હોય છે? 22 સભ્યો. મધર ટેરેસા મેમોરિયલ પુસ્તક કઈ અભિનેત્રી એનાયત થયો છે એવોર્ડ? તો પ્રિયંકા ચોપરાને મધર ટેરેસા મેમોરિયલ પુરસ્કાર છે. સોરી. દેશમાં હિન્દીમાં ઈમેલ ID આપનાર પ્રથમ રાજ્ય કયું છે? રાજસ્થાન. રોડ પર સાવધ થવાની નિશાનીઓ સામાન્ય રીતે ત્રિકોણ આકારમાં હોય છે. વનસ્પતિઓનો કયો છોડ આપણને 24 કલાક ઓક્સિજન આપે છે? તુલસીનો છોડ. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78%. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 0.03%. ડાયરેરિયા નામનો રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? તો ડાયરિયા નામનો રોગ એ સિંગલા બેક્ટેરિયા દ્વારા થાય છે. રેડ ડેટા બુકમાં કયા સજીવોની યાદી હોય છે? તો નાસહપ્રાય સજીવોની યાદી, વન્યજીવોની યાદી મિત્રો રેડ ડેટા બુકમાં હોય છે. વિદ્યુત અવરોધકોના સિદ્ધાંતના શોધક કોણ હતા? ઓહમ. કઈ કલમ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષની કબૂલાત કરવામાં આવે છે? તો કલમ નંબર 164. નજીવો ગુનો એટલે શું? તો કે 1,000 રૂપિયા સુધીના દંડની સજાપાત્ર ગુનો હોય એને નજીવો ગુનો કહેવાય. નામ રહેઠાણ કામ જણાવવાની ના પાડનારને પકડવાની સત્તા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ નંબર 42માં. ખાનગી વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? કલમ નંબર 43માં. 95મો પ્રશ્ન મિત્રો, ફોલ્ડરની અંદરના ફોલ્ડરને શું કહેવાય છે? સબ ફોલ્ડર. ડિલીટ કરેલ મેઇલ ક્યાં જાય છે? તો ટ્રાસ બોક્સમાં જાય છે. ઇન્ટરનેટમાં લિંક દર્શાવેલ હોય તેને શું કહેવાય? એને કહેવાય હાઇપર લિંક. મેક્રોના ઉપયોગ શાના માટે થાય છે? તો કે નાના પ્રોગ્રામ માટે મેક્રોનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં જાતિનું પ્રમાણ કેટલું છે? તો 918 પુરુષોએ 918 સ્ત્રીઓએ 1,000 પુરુષો.
માંડિયા એ ક્યા પાલતુ પ્રાણીની જાત છે? તો માલિયા એ ઘેટાની એક પ્રજાતિ છે. આ હતું કોન્સ્ટેબલનું મોડેલ પેપર 2. કોન્સ્ટેબલના અન્ય વિડીયો અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સીએનલર્ન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય મિત્રોને શેર કરજો. મળીએ છીએ નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો.